વાવ બેઠક પર ત્રિપાખિયા જંગ વચ્ચે ભાજપ ઉમેદવાર જીતની આશા છે ઠાકોર મતદારો પોતાના તરફેણમાં હોવાનો પણ દાવો કર્યો માવજી પટેલ કારણે ભાજપને ફાયદો થયાનો સ્વરૂપજીનો દાવો છે

આ વખતે બહુ જંગી મતોથી લીડ અપાવશે ભારતીય જનતા પાર્ટીનો નું બહુ જંગી જીત છે એ પૂરેપૂરો મને ભરોસો અને આશા છે મહત્વના મતો કેવાય છે બહુમતી વાળા ઠાકોર સમાજમાં છે તો તમારી સામે જ કોંગ્રેસમાંથી ગેનીબેન ગેની બેન મજબૂત અને કદાવર છે તેને લઈને શું કેટલા ઠાકોરના મત મળશે કે કોંગ્રેસમાં ગેનીબેન ગેની બેન રહી જશે હું પણ એક ઠાકોર સમાજમાંથી આવું છું એટલે સ્વાભાવિક છે ઠાકોર સમાજમાંથી આવતો આ વખતે ઠાકોર સમાજને પણ વિકાસની જરૂર હતી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ઠાકોર સમાજે આ વખતે અકબંધ રહી અને ભારતીય જનતા પાર્ટીના કમાલના નિશાન ઉપર વોટ આપ્યું છે અને આ વિસ્તારના વિકાસ માટે ઠાકોર સમાજે પણ પહેલ કરી અને ખૂબ જંગી મતો ભારતીય જનતા પાર્ટીને આપી આ વિસ્તારના વિકાસ માટે એ પણ સહભાગી બન્યા છે અને એમનો પણ તમામ અઢારે આલમ સહભાગી બની અને આ વખતે અઢારે આલમનું કમક સો ટકા ખીલવાનું છે બે હજાર સત્તરની અંદર એક મંચ ઉપર હતા ગેનીબેન ને અલ્પેશ ઠાકોર બે એક જ લડાઈ હતી તેમની ગેનીબેન ને આ વખત અલ્પેશ ઠાકોર ને ગેનીબેન સામ સામે વાવ ની જનતા વાવ વિધાનસભાની જનતા ગેનીબેન સાથે છે કે અલ્પેશ ઠાકોર સાથે જો વાવ વિધાનસભાની જનતા આ વખતે વિકાસ તરફ વળી છે અને વિકાસને આગળ વધાવવા માટે છેલ્લા સાત વર્ષથી અહીં આ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે જે કામો થવા જોઈએ એ કામો થયા નથી અહીં જીઆઈડીસીની રોજગારી માટે જીઆઈડીસીની જરૂર હોય રોડ રસ્તાની જરૂર હોય સિંચાઈના પાણીની અનેક આવી નાની મોટી કામો માટે ભારતીય જનતાને ચાલુ સરકારમાં બેસી અને તમામ કામો અમે પૂર્ણ કરી શકીએ એ એ માટે અઢારે આલમે એક જ નિર્ણય લઈ અને આ વખતે કમળ ખીલાવવા માટે ખૂબ મહેનત કરી બુથ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બુથ સુધી પહોંચી અને ખૂબ મહેનત કરી છે અને એ મહેનતનું ફળ તમામ લોકોને મળવાનું છે મને પૂરેપૂરો ભરોસો છે સાહેબ બાવજીભાઈ ભાજપના પૂર્વ કાર્યકર્તા હતા વરિષ્ઠ નેતા હતા તે તમારી સામે લડી રહ્યા હતા ત્રિપાખીય જંગ બન્યો માવજીભાઈ તમને કેટલો ફાયદો કરાવશે નુકસાન જો અહીં ભારતીય જનતા પાર્ટીને માનવાળા ચૌધરી સમાજ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીને વરેલો છે આમ તો માવજીભાઈના મનમાં પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવે છે એટલે કંઈ નુકસાન ના કરી શકે સમજૂ સમાજ છે સમજૂ સમાજ ભારતીય જનતા પાર્ટીને છોડીને ક્યાં ના જાય મને પણ વિશ્વાસ છે અને એમને પણ વિશ્વાસ રાખી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને કમર ખીલાવવા માટે ખૂબ જ મહેનત કરી છે એટલે તમામે તમામ સમાજે મહેનત કરી અને આ વિસ્તારનું કમળ ખીલાવવા માટે કમર કસી અને જરૂર કમર ખીલાવશે કાલે ત્રેવીસ તારીખે મત ગણતરી છે એ મત ગણતરીની અંદર ખૂબ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલશે એવો મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ પણ છે છેલ્લો સાહેબ અંતિમ સવાલ આપની સાથે કે આવતીકાલે કાલે આપ જીતની આશા વ્યક્ત કરી રહ્યા જીત થશે એવી આપ આપને પર કઈ રીતની તૈયારી સાથે આપ મત ગણતરી જશો છો અમે આ માત પિતાના આશીર્વાદ લઈ માં ધણીદાર ભગવાનના આશીર્વાદ લઈ ગેડા હનુમાનજીના આશીર્વાદ લઈ તમામ આ વિસ્તારના લોકોના આશીર્વાદ લઈ અને કાલે અમે ત્રેવીસ તારીખે મત ગણતરીમાં અમે જવાના છીએ અને પૂરો વિશ્વાસ છે અઢારે આલમ ઉપર વિશ્વાસ છે દેવી દેવતાઓ ઉપર પણ વિશ્વાસ છે મને પૂરો પૂરો ભરોસો છે કે આ વખતે કમળ સો ટકા જીતશે આ હતા આપણી સાથે સ્વરૂપજી ઠાકોર તેમની જીતની સો ટકા આશા વ્યક્ત કરી છે અને ત્રિપાકીય જંગ બનેલી વા વિધાનસભા બેઠકનું આવતીકાલે પરિણામ છે લોકોનો મત લોકોનો મિજાજ કોને તરફ રહ્યો કોનો વટ રહે છે તે તો આવતીકાલે જોવા મળશે દિનેશ ઠાકોર ટીવી નાઇન બનાસકાંઠા પચે